चलो विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान अने प्रकरण नंबर 10 भारत कृषि। आपणे समजूती मेळवा अगाउ धान्यो विषे, आपणा कठोळ कया कया देशमां थाय छे एना विषे, तेलीबिया विषे, तो आ बधा रूटीनमां आपणे उपयोग पण લઈએ છે અને સાથે સાથે એ તમને જાણવા પણ મળ્યું કે ભારતમાં આ પ્રકારના ધાન્યો છે એ ઉગાડવામાં આવે છે, આપણે તેનો વપરાશ કરીએ છીએ, સાથે કઠોળ પણ આ પ્રકારના હોય છે, કયો કયો તાપમાન છે કે એને કયો કેટલાનો વરસાદ છે, કેટલા સેલ્સિયસ સેમીમીટરનો વરસાદ એટલો એને જરૂર પડે છે, તો એના વિશે આપણે ચર્ચા કરી, કયા પ્રકારની જમીન છે એવી આબોહવા છે એ અનુકૂળ આવે છે, તો એ વિશે ચર્ચા કરી ગયા। હવે આપણે વાત કરવાની છે પીણા। પીણા શબ્દ આવે એટલે તમને યાદ આવે ચા, કોફી, કોકો, જે તમે ચોકલેટ ખાઓ છો ને, તો એ ચોકલેટ છે એ કોકોમાંથી બનાવવામાં આવે છે। તો આપણે અગત્યના પીણા વિશે વાત કરીશું કે પીણા છે એ જે પાક છે એ કેવી રીતે થાય છે, કેવી રીતે બનાવવામાં આવે છે અને એનું ઉત્પાદન છે એ કયા કયા રાજ્યો છે અને કયા કયા ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કરવામાં આવે છે। તો વાત કરીએ સૌથી સૌપ્રથમ ચાની। ચા શબ્દ યાદ આવે એટલે તમને આસામના બગીચા યાદ આવશે, કોફીના પણ। તો આસામ જેવા જે ઢૂળાવાળા પર્વતીય વિસ્તાર એટલે આસામમાં ચાના તમને બગીચા યાદ આવે એટલે પર્વત ઢૂળાવાળી જમીન પણ યાદ આવે, તો રાઈટ કે ચા કે કોફીના બગીચા છે એ પર્વતીય ઢૂળાવાળી જમીન પર છે એ ઉગાડવામાં આવે છે। તો આવો અગત્યની ચર્ચા કરીએ, ચા વિશે થોડું ડિટેલમાં સમજીએ આપણે। તો ચા છે એ ઉષ્ણ સમશીતોષ્ણીય કટિબંધીય છોડ છે। ઉષ્ણ અને સમશીતોષ્ણીય કટિબંધમાં આ ચાનો છોડ છે એ ઉગાડવામાં આવે છે, એટલે આ રીતે એને આ વાતાવરણ અનુકૂળ છે। હવે છોડના પાંદડા છે તમે જોજો, તો છોડ જે ચા હશે, જે ચાના જે બગીચા હશે એમાં પાછળ આ છાપ બાંધી અને પટ્ટો ભરાવીને ચાની કુપળો છે એ તોડતા હશે, એના પાંદડા છે એ તોડતા હશે ત્યાં કારીગરો। તો જો આ છોડ છે કયો, તો કે ચા નો છોડ એના પાંદડા છે કે કુંબી જે કુંબળી જે પાંદડીઓ હોય ડાળખીઓ હોય એને તોડીને એ પછી ચા ઉપર એની પાંદડી પર પ્રોસેસ કરીને ભૂકી બનાવવામાં આવે છે અને આપણે એનો વપરાશ ચા તરીકે કરીએ છીએ, તેને પીએ છીએ, પીણા તરીકે ઉપયોગ કરીએ છીએ। ચીન પછી ભારતમાં ચાનું જો સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ છે એટલે પ્રથમ ક્રમે, તો મોસમી તમે જોશો તો પ્રથમ ક્રમે ચીનનો અને એ પછી બીજા ક્રમે ભારતનો ઉત્પાદનમાં એનો નંબર આવે છે, એટલે ચામાં પણ ચીન પછી ભારતનું સ્થાન બીજા ક્રમે આવે છે। ચાની નિકાસ કરતા મુખ્ય દેશો કયા કયા છે, આપણ તમને પૂછે કે ચાની નિકાસ કરતા મુખ્ય દેશો કયા કયા, તો ભારત ચીન તો આવે, સાથે યાદ રાખવાનું કે ભારત ચીન અને શ્રીલંકા તો આ ત્રણ દેશો છે એ ચાની નિકાસ કરતા મુખ્ય દેશો ગણવામાં આવે છે। નિકાસ એટલે શું, તો કે આપણા દેશમાં પકવેલું ઉત્પાદન કરેલું એ બહારના દેશોમાં આપણે વેચાણ કરવું તેને નિકાસ કહેવામાં આવે છે। તો ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે ભારત, ચીન અને પાકિસ્તાન। કેવી જમીન અનુકૂળ છે અને કેવું વાતાવરણ અનુકૂળ છે, તો પાણી સહેલાઈથી વહી જાય, આપણે જોયું છે કે ઢોળાવ પર્વતો હશે અને પર્વતીય પ્રદેશો હશે, તો જેમાં પાણી સરળતાથી વહી જાય એવી ઢોળાવવાળી પર્વતીય જમીન, લો તત્વવાળી અને લાવાવાળી હોય એવી જમીન માફક આવે છે, સાથે સાથે 20-30 સેલ્સિયસ જેટલું તાપમાન હોય અને 200 સેન્ટીમીટર જેટલો વરસાદ હોય એ ચાના પાકને અનુકૂળ છે। સાથે સાથે કઈ જગ્યાએ ચા પકવવામાં આવે છે, તો અસમ સૌથી પ્રથમ આવે, તો અસમ યાદ આવે તો અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાં ચાનું ઉત્પાદન કરવામાં આજે રાજ્યો છે એ મોખરે છે, સૌથી વધારે ઉત્પાદન કરવામાં આવે છે। સાથે સાથે અસમ પશ્ચિમ બંગાળ છે એ દેશની 75% ચાનું ઉત્પાદન તો ત્યાં જ થાય છે, એટલે ભારત દેશમાં લઈએ તો સૌથી વધારે ચા અસમના તો આખા બગીચા છે, સૌથી વધારે પ્રમાણમાં અસમમાં અને પશ્ચિમ બંગાળમાં ચાનું ઉત્પાદન છે એ કરવામાં આવે છે। હવે વાત કરીએ આપણે કોકોની, સોરી કોફીની। કોફી શું છે, તો કોફી ચા જેવું જ પીવું છે અને ઘણા ચા ના પીતા હોય તો આપણે ઓપ્શનમાં એને કોફી તરીકે પીરસીએ છીએ બનાવીને। તો પહાડી ઢોળા પર, આપણા પહાડી ઢોળા પર પર્વતીય પ્રદેશમાં જ એની ખેતી છે, તે પાકને ઉગાડવામાં આવે છે, એટલે પહાડી પ્રદેશ કળાની ખાસિયત કઈ છે, તો કે સૂર્યનો સીધો તડકો ન
ઘોડા તો ઠીક એ સાથે પણ સામે કોઈ વૃક્ષ હોય એને સીધી રીતે સૂર્યનો તડકો ન પડે તેવી રીતે એને ઉગાડવામાં તેને ઉછેરવામાં આવે છે એટલે આની ખાસિયત છે કોફીની કે એટલું ઠંડુ હોય છે કે સૂર્યની સીધી ગરમી છે એને ઝીલી શકતું નથી એ ગરમી જાય છે તો પડી જાય છે તો આના લીધે ઢોળાવ તો પર્વતના ઢોળાવ હોય અને સાથે સાથે વૃક્ષોની છાયામાં આ કોફીનો જે વૃક્ષ છે કોફીનો છોડ છે એને ઉગાડવામાં આવે છે કોફીના પાકને 150 થી 200 સેમી સુધીનો વરસાદ એટલે વધારે પ્રમાણમાં વરસાદની જરૂર હોય સાથે સાથે 15 થી 28 તાપમાન સૌથી ઊંચું આપણે કહીએ છીએ કે ગુજરાતમાં વધારે તાપમાન તો 40 અને સેલ્સિયસ સુધીનું તાપમાન પણ ગયેલું છે ઉનાળામાં 45 પણ થયેલું છે તો આ જે અસમ છે એ ઠંડા પ્રદેશોમાં સૌથી ઓછું જે તાપમાન હોય એ વધારે ગરમ નહીં પણ કેટલું તો કે 15 થી 28 સેલ્સિયસ જેટલું તાપમાન હોય તો કોફીની ખેતી છે થઈ શકે છે પર્વતીય ઢોળાવવાળી જમીન અનુકૂળ છે જેમ આપણે આગળ જોઈ ગયા તો સીધી જમીનમાં કોફીનો કે ચાનો છોડ ઉગાડવામાં આવતો નથી પણ પર્વતીય ઢોળાવવાળી જમીન હોય તો કોફીના પાકને વધારે અનુકૂળ આવે છે ભારતમાં કર્ણાટક કેરળ તમિલનાડુમાં કોફી વધારે થાય છે એટલે ભારતની વાત કરીએ તો કર્ણાટક છે કેરળ છે તમિલનાડુ જેવા રાજ્યોમાં કોફીનું સૌથી વધારે ઉત્પાદન કરવામાં આવે છે અને બીજું એક મોસ્ટ આઈએમપી કે જે તમને પરીક્ષામાં એમસીક્યુ બીએસસીમાં પૂછાઈ શકે કે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના ઉત્પાદન માટે સૌથી વધારે જાણીતો છે એટલે કર્ણાટક ટોપ યાદ રાખવાનું કે કોફીના ઉત્પાદન માટે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ એ કોફીના ઉત્પાદન માટે જાણીતો છે કોફી કેવી રીતે બનાવવામાં આવે છે તો જે કોફીનો ઉગાડવામાં આવે છે જે વૃક્ષ એની પર જે ફળ પાકે છે એ ફળમાંથી બી કાઢીને અને પછી એને પીસીને એની પ્રક્રિયા બનીને પાવડર ફોર્મ બનાવવામાં આવે છે અને પછી એ આપણે પીણા તરીકે ઉપયોગમાં લઈએ છીએ આગળ વાત કરીએ ત્રીજા પીણાની તો એ છે કોકો કોકો એટલે આપણે કોકા કોલા યાદ નથી રાખવાનું પેપ્સીને નથી યાદ રાખવાની એ કોલ્ડ ડ્રિંક છે પણ કોકો એટલે ચા અને કોફી જેવું જ પીણું છે તમારે કોકો એ શબ્દ યાદ આવે એટલે તમારે ચોકલેટ યાદ રાખવાની એ ચોકલેટ છે એ કોકોમાંથી બનાવવામાં આવે છે કોકો પાવડર પણ હોય છે તો કોકોની વાત કરીએ કોકોના વૃક્ષને ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે કોકો એક પેય પદાર્થ છે તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે કે બીજે લોકો ચોકલેટ પણ એનાથી બની શકે છે ગરમ ભેજવાળી આબોહવા અને વધુ વરસાદની જરૂર છે એટલે ગરમ ભેજવાળી આબોહવા પણ અને સાથે સાથે વધારે પ્રમાણમાં વરસાદની પણ જરૂર છે એવું કહેવાય છે કે આફ્રિકન દેશો મોટા ભાગના જે આફ્રિકન દેશો એટલે આફ્રિકામાં આવેલા દેશો છે એ દેશો છે એ કોકોનું વધારે પ્રમાણમાં ઉત્પાદન છે એ કરે છે ભારતમાં કઈ જગ્યાએ તો કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુ મોસ્ટલી આપણ આવે છે વાયવ્ય રાજ્યો તો મોટે ભાગે છે ભારત છે કેરળ છે તમિલનાડુ છે અને આંધ્રપ્રદેશ છે એમાં કોકોનું ઉત્પાદન કરતા મોટે રાજ્યો છે વધારે પ્રમાણમાં ત્યાં કોકોનું ઉત્પાદન કરવામાં આવે છે તો આ હતી આપણા પીણાની વાત કયા કયા મહત્વના પીણા તો ચા કોફી અને કોકો હવે વાત કરીએ રોકડિયા પાકની અગાઉ જેમ કહ્યું કે રોકડિયા પાક રોકડ આપે વધારે પ્રમાણમાં નાણાં કમાવી આપે એવા પાકો યાદ રાખવાનું છે તમારે યાદ રાખવાનો બેઝ છે આ કે ટ્રીક છે કે રોકડિયા પાક એટલે વધારે પ્રમાણમાં નાણાં તમે મેળવી શકો છો આ પાકને વાવવાથી તો એવા પાકને રોકડિયા પાક તરીકે આપણે ઓળખીએ છીએ એમાં સૌથી મોખરે આવે છે તો કપાસ કપાસ શા માટે તો કપાસ યાદ રહેવું સરસ એવા કપાસ ઉગ્યા હશે અને એમાંથી ફૂલ જેવું સરસ સફેદ રૂ નીકળશે અને એ જે આપણે એને કાલા કહીએ છીએ તો એ ફૂલમાંથી એને રૂ છે એ મસ્ત સરસ સરસ નરમ નરમ સરસ સફેદ હશે તો એને ચૂંટીને એ રૂ ભેગું કરવામાં આવે છે અને સાથે સાથે આ કપાસનો જે બાકીનો જે હિસ્સો છે એનો છોડ છે અને એને ખોડ તરીકે પશુ ચારા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને સાથે સાથે કપાસને પીસીને આપણે કપાસિયા તેલ પણ પીએ છીએ તો આ કપાસિયા તેલનો ઉપયોગ પણ આ કપાસ છે એના વાવેતરમાંથી એનો ઉપયોગ થઈ શકે છે તો કપાસની વાત કરીએ આપણે એ ખરીફ પાક છે વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન વપરાશ અને વિકાસ માટે મોખરે છે બીજા ક્રમે છે જો
तो सौथी वधारे कपासनुं उत्पादन आपणा भारत देशमां थाय छे, एटले विश्वनी आखा बीजा बधा देशोनी वात करीए तो भारत छे ए कपासनुं उत्पादन पण करे छे, आनो वपराश करवामां पण अने साथे साथे एनो निकास करवामां पण के बहारना देशोमां वेचवामां पण भारत देशनो छे बीजो क्रम आवे छे। गुजरातमां कया रूपिया पाक छे? गुजरातमां मुख्य रूपिया पाक तरीके कपासने ओळखवामां आवे छे। एवुं कहेवाय छे કે સફેદ સોનું સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સોનું સૌથી કિંમતી છે, સૌથી કિંમતી ધાતુ છે સોનું। તો એવી જ રીતે કપાસ એ આપણા ગુજરાતમાં છે સૌથી કિંમતી માનવામાં આવે છે, કે એને વેચવાથી મહત્તમ નાણાં આપણે કમાવી શકીએ છીએ। કપાસના છોડને રૂપિયોને ઉપરથી રૂપિયાવામાં આવે છે અને ભારતમાં સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે। કેવી જેવી અનુકૂળ છે તો લાંબો સમય ભેજ સંગ્રહી શકે એવી દાવાની જમીન અને સાથે સાથે કાળી અને ખનિજ દ્રવ્યોવાળી જમીન કપાસના પાકને અનુકૂળ છે। સાથે સાથે ગરમ ભેજવાળી આબોહવા અને 20-35 સેલ્સિયસ સુધીનું તાપમાન તો આ કપાસના પાકને છે એ માફક આવે છે। સાથે સાથે 30-70 સેન્ટીમીટર જેટલો વરસાદ હોય તો કપાસનો જે પાક છે એ સરળતાથી ઉગી ઉગે છે। કપાસના પાકનો સમયગાળો છે એ 6-8 મહિનાનો ગણવામાં આવે છે, એટલે કપાસને ઉગતા એનું જે બિયારણ છે એ તમે જ્યારે જમીનમાં વાવો ત્યારે એના છોડને ઊંઘી અને એમાંથી રૂ જે ફૂલ ઊંઘે અને એ ફૂલમાંથી રૂ છે બનતા બનતા 6-8 માસનો સમય છે એટલો સમય લાગી જાય છે। ભારતમાં કઈ કઈ જગ્યાએ તો ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, સાથે સાથે પંજાબ, તમિલનાડુ, ઓડિશા, પાટણ આ બધા જિલ્લાઓ છે, સોરી આ બધા રાજ્યો છે, એ બધા રાજ્યોમાં કપાસનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે। આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમને જેટલા યાદ આવે એટલા બધી જે ચારે દિશાઓમાંથી લઈએ તો મોટાભાગના જિલ્લાઓ છે એ આવી જાય। ગુજરાતમાં કયા તો સુરેન્દ્રનગર, રાજકોટ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, કોળિયાથી લઈએ સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સાથે સાથે વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત અને પંચમહાલ આ તમામ જિલ્લાઓ છે। એટલે તમને જેટલા પણ યાદ આવે એટલા બધા જિલ્લાઓ તમે લખો તો પણ કંઈ ખોટું નહીં પડે, કારણ કે મોટાભાગના જે જિલ્લાઓ છે એમાં કપાસનું ઉત્પાદન છે, કપાસનું વાવેતર છે એ કરવામાં આવે છે। એટલે આપણે સૌરાષ્ટ્ર સાઈડમાં જઈએ તો ભાવનગર, અમરેલી, રાજકોટ આ બાજુમાં આવીએ તો વડોદરા છે, અમદાવાદ છે, સાથે સાથે સુરત, ખેડા, પંચમહાલ આ સાઈડમાં આપણે લઈએ તો સાથે સાથે કયો તો ગોધરા અને મહેસાણા, પાટણ, ભરૂચ, ખેડા અને બોટાદ જેવા જિલ્લાઓમાં કપાસનું ઉત્પાદન છે એ સારા એવા પ્રમાણમાં કરવામાં આવે છે। બીજા ક્રમમાં આવે છે શેરડી। શેરડી એ પણ ભારતનો મુખ્ય પાક છે। હવે શેરડી તમે જોજો કે હવે ઉનાળાની ઋતુ આવશે ત્યારે ઠેર ઠેર તમને શેરડીનો રસ બનાવનાર મળી જશે। તો શેરડીનું પણ ભારતમાં ઉત્પાદન થાય છે અને ભારતમાં વિશ્વમાં કહેવા જઈએ વિશ્વમાં શેરડીમાં ભારતના સૌથી વધારે પ્રમાણમાં એનું વાવેતર કરવામાં આવે છે। બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ આવે છે, મોટી ભાગે બીજા ક્રમમાં ભારત હોય જ છે, એટલે બ્રાઝિલ પછી એટલે બ્રાઝિલ દેશ છે તો બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ આવે છે। શેરડીમાંથી શું શું બને છે તો ગોળ, ખાંડ, ખાંડ સલી અને ઇથેનોલ બનાવવામાં આવે છે। કેવી જમીન અનુકૂળ છે તો લાવાઈ નદીઓના કાળી કાંકની જમીન, ગરમ અને ભેજવાળી હવા અને તેની સાથે સાથે 21-27 સેલ્સિયસ ડિગ્રી સુધીનું તાપમાન અને આશરે 75-100 સેમી સુધીનો વરસાદ છે એ શેરડીના પાકને અનુકૂળ આવે છે। ભારતમાં કયા? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં શેરડીનું ઉત્પાદન છે એ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે। અહીં અગત્યની વાત કરીએ તો શેરડીમાં ઉત્તર પ્રદેશ એ મોખરી છે। તમને આગળ પ્રશ્ન પૂછાઈ શકે છે એમસીક્યુમાં કે શેરડીના ઉત્પાદનમાં ભારતમાં કયું રાજ્ય છે એ મોખરે છે, તો એ આવશે ઉત્તર પ્રદેશ અને ખાંડના ઉત્પાદનમાં કયું રાજ્ય મોખરે છે તો એ છે મહારાષ્ટ્ર। એટલે શેરડીનું વાવેતર આવે ત્યાં ઉત્તર પ્રદેશ
અને ખાંડનું ઉત્પાદન આવે ત્યાં મહારાષ્ટ્ર છે એ પ્રથમ ક્રમે આવે છે। ગુજરાતની વાત કરીએ તો સૌથી વધારે શેરડીનું ઉત્પાદન ક્યાં થાય છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડીનું વાવેતર છે એ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે। હવે વાત કરીએ શણ, શણ યાદ આવે, શણ શબ્દ આવે કે તમને યાદ અપાવું તો શણના કોથળા હોય છે જે આપણે ઘઉં ભરીએ છીએ, ઘઉંની જ્યારે બોરીઓ લાવીએ છીએ અને એ ઘઉં જેમાં એ બોરીઓમાં ભરવામાં આવે છે એ કોથળા એટલે શણ, એ કોથળા શણમાંથી બનાવેલા હોય છે તો એને શણ કહેવામાં આવે છે। શણના ઉત્પાદનમાં હાલમાં તો ભારતનો પ્રથમ ક્રમ છે તો ત્યાં પણ તમે પૂછે કે ભારતનો પ્રથમ ક્રમ શણના ઉત્પાદનમાં ભારતનો કયો ક્રમ આવે છે તો પ્રથમ ક્રમ આવે છે। શણના રેસાને ગોલ્ડન ફાઈબર પણ કહે છે। શા માટે ગોલ્ડન ફાઈબર? કારણ કે એનું ટકાઉ છે, ઘણી બધી પ્રોડક્ટ, ઘણું બધું જે એનાથી વસ્તુઓ બની શકાય છે। શણના કોથળામાંથી ઘણા એવા સરસ કારીગરી એના ઘર બનાવશે, એના સરસ પોટ પૂજા બનાવશે, એના સરસ તોરણો બનાવવામાં આવે છે। માટે શણના રેસાને એ ગોલ્ડન ફાઈબર મજબૂત છે માટે વસ્તુઓ ભરી શકાય છે, કોથળા તૈયાર થાય છે એટલે એને ગોલ્ડન ફાઈબર પણ કહેવામાં આવે છે। શણમાંથી શું બને છે જો તો કંદાન, કોથળા, સાદડી, દોરડા, થેલી, પગરખા અને હસ્તકલાની કેટલીક ઘણી એવી વસ્તુઓ છે નવી એ શણમાંથી બનાવવામાં આવે છે। કેવી જમીન અનુકૂળ છે તો નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ જ્યાં દર વર્ષે નવો કામ પથરાતો રહેતો હોય તેવી ફળદ્રુપ જમીન છે એવી એ શણના પાકને અનુકૂળ આવે છે। કેવું વાતાવરણ? ગરમ ભેજવાળી આબોહવા, 30-40 સેલ્સિયસ ડિગ્રી સુધીનું તાપમાન અને 100 સેમી કરતા વધુ વરસાદ છે એ શણના પાકને આવશ્યક છે। ભારતની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ છે, અસમ, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા ઓડિશામાં સૌથી વધારે ઉત્પાદન શરૂ કરવામાં આવે છે। હવે વાત કરીએ આપણે તમાકુ, કહેવાય છે કે તમાકુ એ આરોગ્ય માટે હાનિકારક છે તો પણ આ ઘણું બધું ઉત્પાદન છે, ઘણા બધા જે નાણાં છે એ લઈ આવે છે, ઘણા બધા એવા દેશો છે માટે તમાકુનું ઉત્પાદન વાવેતર છે કરે છે। તમાકુ છે ખરીફ પાક, ચોમાસામાં થતો પાક છે કહેવામાં આવે છે। કેવી જમીન? તો રેતાળ ગોરાળુ જમીન, 20 જેટલું તાપમાન અને 100 સેન્ટીમીટર જેટલો વરસાદ છે એ તમાકુના પાકને આવશ્યક છે। ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકા આ મુખ્ય દેશો છે તમાકુ ઉગાડતા। ભારતની વાત કરીએ તો ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં સૌથી વધારે પ્રમાણમાં તમાકુ ઉગાડવામાં આવે છે। ગુજરાતમાં ખેડા નજીક ચરોતર પ્રદેશ છે ત્યાં સૌથી વધારે પ્રમાણમાં તમાકુનું વાવેતર કરવામાં આવે છે। એના સિવાય લઈએ તો આણંદ, મહેસાણા, વડોદરા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં પણ તમાકુનું વાવેતર છે એ કરવામાં આવે છે। એવું કહેવાય છે કે ભારતમાં કુલ જે બીડીનું ને તમાકુનું ઉત્પાદન થાય છે એમાંથી 80% જેટલો હિસ્સો, 80% જેટલો ઉત્પાદન છે એ ગુજરાતમાં જ કરવામાં આવે છે। એટલે વિચારો સૌથી વધારે 80% જેટલું ઉત્પાદન એ આપણા ગુજરાતમાં તમાકુ અને ગુટકાનું કરવામાં આવે છે। એવું કહેવાય છે કે તમાકુ આરોગ્ય માટે હાનિકારક છે, કેન્સર જેવી ઘાતક બીમારી છે એ આ તમાકુના સેવનથી થાય છે, છતાં પણ દુનિયામાં એટલા બધા વ્યસની લોકો છે, હું દુનિયાની વાત કરું તો દુનિયામાં પણ ઘણા બધા જાણે છે કે આરોગ્ય માટે હાનિકારક છે, નુકસાનદાયક છે, છતાં પણ એનું સેવન કરે છે અને વ્યસન જેવી લત લાગીને જીવનની બરબાદી પહોંચે છે। એટલે એવું કહેવાય છે કે જે સિક્કિમ છે સૌથી પ્રથમ આ પણ તમને IMD ક્વેશ્ચન છે પૂછાઈ શકે છે MCQમાં કે વિશ્વમાં કયું છે પ્રથમ રાજ્ય છે એ તમાકુ અને ગુટકા પર પ્રતિબંધ મૂક્યો છે તો એ છે સિક્કિમ। એટલે સિક્કિમ છે એ રાજ્યએ સૌ પ્રથમ પ્રતિબંધ મૂકનાર એ રાજ્ય ગણવામાં આવે છે। હવે વાત કરીએ રબરની, તમે સાયકલ છે, તમારી વ્હીકલ છે, ટુ વ્હીલર, ફોર વ્હીલર અને ટાયરો જોયા હશે, વેસના બનેલા છે રબરના, તો રબરનું ઉત્પાદન અને વાવેતર છે કેવી રીતે કરવામાં આવે છે તો લેટેક્સ ફૂડના વૃક્ષ છે, ખાસ યાદ રાખજો લેટેક્સ ફૂડનું જે વૃક્ષ છે એ વૃક્ષમાંથી દૂધ ઝરે છે, જેમ તમે ગુંદ જોશો, ગુંદર ગુંદ છે ને એ પેલા પાવડના છોડમાંથી ઝાડમાંથી તમને દેખાવા મળશે
અને તો લીમડાના વૃક્ષમાંથી પણ દેખાવ મળશે સે ગઠ્ઠા જેવા અને પીલી જેવા એવા ક્યાં ઠેર 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 જે ગાંઠ હશે એમાં લાગેલા હશે તો એ પ્રમાણમાં આ લેટેસ ફૂલનું જે વૃક્ષ છે એની જે ડાળખીઓ છે એમાંથી દૂધ ઝરે છે અને એ દૂધને ભેગું કરીને એમાં એસિટિક એસિડ મેળવી અને એની પર પ્રક્રિયા કરવામાં આવે છે અને રબરનું ઉત્પાદન કરવામાં આવે છે જેનો તો ઉપયોગ છે એ ટાયર ટ્યુબ અને એવી તો ઘણી બધી ઔદ્યોગિક પેદાશોમાં આ રબરનો ઉપયોગ કરવામાં આવે છે ગરમ ભેજવાળી આબોહવા વધુ વરસાદવાળા વિસ્તારોમાં આ રબરની બાગાયતી ખેતી છે એ કરવામાં આવે છે એટલે રબર માટે વધુ ગરમ ભેજવાળી હવા માફક આવે છે અને વધુ વરસાદવાળી એ આબોહવા છે એ માફક આવે છે વિશ્વના રબરના ઉત્પાદનમાં મલેશિયા છે એ પ્રથમ ક્રમે આવે છે રબરનું સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ છે તો એ છે મલેશિયા એનો પ્રથમ ક્રમ આવે છે ભારતની વાત કરીએ તો કેરળ તમિલનાડુ ત્રિપુરા અસમ અને એના સિવાય કર્ણાટકમાં પણ રબરનું ઉત્પાદન છે એ વધારે પ્રમાણે કરવામાં આવે છે કેટલી બધી કૃષિઓ અને કેટલી બધા પેદાશો છે એ ભારત દેશમાં કરવામાં આવે છે વાવેતર પણ અને ઉત્પાદન પણ અને સાથે સાથે નિકાસ પણ એની કરવામાં આવે છે ધાન્ય ઉગાડવામાં આવે છે કઠોળ ઉગાડવામાં આવે છે તેલ બિયાર છે અને સાથે સાથે અન્ય ઘણા એવા બિયારણો છે ભારત દેશમાં ઉગાડવામાં આવે છે એના સિવાય અન્ય વાત કરીએ તો ફળ ફળાદી અને શાકભાજી પણ આપણા ભારત દેશમાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે ઘણા ખરા તો એમની જે જગ્યા હશે નાનકડી નાનકડી એવી કિચન ગાર્ડન પણ બનાવશે તો એવી સરસ રીતે સરળતાથી ઉગી નીકળાય એવી પ્રવૃત્તિ છે તો ફળોની વાત કરીએ તો ફળોમાં કયા કયા તો કે સફરજન છે કેળા છે એના સિવાય લઈએ તો દાડમ સંતરા છે આવા ઘણા બધા છે એ ભારત દેશમાં ઉત્પાદન કરવામાં આવે છે આપણા તમિલનાડુ વાત કરીએ તો તમિલનાડુ છે સફરજન છે એ સફરજન છે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં અને કેળા છે એ તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ઉગાડવામાં આવે છે એની સાથે દ્રાક્ષ લઈએ તો ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને પંજાબ તમિલનાડુમાં ઉગાડવામાં આવે છે ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે આ શાકભાજી ફળ ફળાદીના ઉત્પાદનમાં ફૂલોની વાત કરીએ તો ફૂલોમાં પણ સૂરજમુખી છે ગુલાબ છે ચંપો ચમેલી જુઈ છે આ બધા ઘણા એવા ફૂલો છે એ ફૂલોનું વાવેતર ફૂલોનો પાક પણ ઉગાડવામાં આવે છે એના છોડને સરસ એવા ફૂલો ઉગે અને પછી એ ઘણા બધા લગ્ન સમારંભો કે સારા પ્રસંગમાં પૂજા પાઠમાં તો ફૂલોનો ઉપયોગ છે એ વધારે પ્રમાણમાં થાય છે તો અહીંયા હતી માહિતી આટલે સુધી આપણે રાખી નેક્સ્ટ વિડીયોમાં આપણે ભારતમાં કૃષિ જે સુધારાઓ છે કયા સુધારાઓ કરવામાં આવ્યા તેના વિશે ચર્ચા કરીશું થેન્ક યુ